नवरात्रि एटले मात्र गरबो ज नहीं, शक्तिनी आराधनानुं पर्व छे। शक्तिनी आराधना माटे तमाम समाजमां अनेक प्रकारनी परंपरा प्रचलित हती, तेमां घेरैया नृत्य पण हतुं। पहेला शहेरोमां पण घेरैया नृत्य साथे मां शक्तिनी आराधना कराती हती। अलबत्त हवे ते मात्र आदिवासी समाजमां अने तेमां पण खूब मर्यादित विस्तार पूरतुं सीमित रही गयुं छे। विसरता जता घेरैया नृत्यने अंकलेश्वरना 84 भागोणना बाळकोए नवरात्रिनी शरूआत साथे आदिवासी समाजमां वर्षो जूनी परंपरा मुजब घेरैया नृत्य साथे मां अद्याशक्तिनी आराधना कराती होय छे। महिलाओनो पोशाक पहेरी ग्रुपमां विविध स्थळे घेरैया नृत्य करता आव्या छे, त्यारे समય जता आ घेरैया संस्कृतिनी परंपरा विसराई जती रही छे। आजनी पेढ़ी घेरैया नृत्यने भूलावी दीधुं छे, ત્યારે અંકલેશ્વર જેવા નાનકડા શહેરમાં પણ આ પરંપરા વર્ષોથી ચાલી આવી હતી। જો કે ઘેરૈયા નૃત્ય પ્રતિવર્ષ કરતા હતા, તેઓની ઉંમર થતા હવે તેઓ સક્ષમ નથી, જેને લઈને પોતાના પૂર્વજોનું કાર્ય આદિવાસી સમાજના બાળકો તેમજ તરુણોએ ઉપાડી લીધું છે। અંકલેશ્વરના 84 ભાગોળ વિસ્તારમાં આવેલી વસાહતના ધોરણ 5-12માં અભ્યાસ કરતા આદિવાસી બાળકોએ પહેલા નોરતાથી મહિલાઓનો વેશ ધારણ કરી ઘેરૈયા નૃત્યની તાલીમ પોતાના વડીલો પાસેથી લીધી હતી અને તેની શરૂઆત કરી છે। ઘેરૈયાનો પોશાક અર્ધનારીશ્વર જેવો હોય છે। આ બાળકો કાછડો મારીને સાડી પહેરી મહિલા જેવો શ્રૃંગાર કરી હાથમાં લાકડાના જાડા દાંડિયા અને મોરપીછની કલગી લગાવી સજ્જ થાય છે। બાદમાં માં અદ્યાશક્તિની પ્રાર્થના કરી ઘેરૈયા રમવાનો પ્રારંભ કરે છે। આ બાળકોના અનેરા ઘેરૈયાઓ એક ઘરેથી બીજા ઘરે ગરબે ઘૂમવા જાય છે। દરેકના સ્ફૂર્તિ સાથે ઉંચકાતા પગ શક્તિનો સંપુટ હોય તેવું દર્શાવે છે। 84 ભાગોળના બાળકોનું ગ્રુપ પોતાના વિસ્તારના માતાજીના મંદિરથી શરૂઆત કરી છે અને 9 દિવસ અલગ અલગ સ્થળે જઈ ઘેરૈયા રમી જે કંઈ બક્ષીસ યજમાનો તરફથી પ્રાપ્ત થાય એ સામૂહિક રીતે જ મેળવાતી હોય છે। અફસોસજનક બાબત એ છે કે આજે અંકલેશ્વર સહિત જિલ્લાની અને રાજ્યની શિક્ષિત યુવા પેઢી ઘેરૈયા કે ઘેર નૃત્યને કોઈ પણ મહત્વ આપતી નથી, જે ખરેખર અફસોસજનક બાબત કહેવાય। ગુજરાતની આગવી સંસ્કૃતિ અને સમાજની પરંપરાને આગળ વધારવી એ આવનારી પેઢીએ શીખવું જ પડશે, નહીંતર ગુજરાતી સમાજ અને ગુજરાતના તમામ લોક પરંપરાગત મૂલ્યોનું ધીમે ધીમે અવમૂલ્યન થશે, એમાં શંકાને સ્થાન નથી। મારું નામ શાંતુભાઈ છે, અમે 84 ભાગળમાં રહીએ છીએ। અમારા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ઘેરિયાની પરંપરા બાપદાદા વખતથી ચાલી રહી છે। મહિલાઓનો પોશાક પહેરી શણગાર કરી ગામે ગામ રમવા જઈએ છીએ, અનાજ દાન મળે તે સ્વીકારીએ છીએ। અનાજ આજના આધુનિક જમાનામાં ઘેરિયા ભૂલાતા જાય છે, યુવાનોમાં ઘેરિયામાં રસ નથી પરંતુ ભૂલાતી જાય છે। ત્યારે અમારા ફળિયાના ધોરણ 5-10માં ભણતા છોકરાઓએ આ પરંપરા જળવાય તે માટે અમોને ઘેરિયા શીખવાનું કહેતા, એક મહિનાથી પ્રેક્ટિસ કરાવી આજે પ્રથમ નોરતાની ઘેરિયા રમવાની શરૂઆત કરી છે, અમને આનંદ થાય છે। મારું નામ યશકુમાર રાજેન્દ્રભાઈ વસાવા છે, હું ધોરણ 6માં ભણું છું। આ પરંપરા દાદા પરદાદાની હતી। આ નવરાત્રિમાં અમે 9-10 દિવસ ઘેરૈયા રમી અને આ મહિલાઓનો સાડી પોશાક પહેરીએ છીએ અને અમે ઘેરૈયા રમી નાના મોટા વિસ્તારોમાં જઈને કોઈ અનાજ પૈસા આપે છે, તેથી આ અમે ઘેરૈયા રમીએ છીએ।